ઈસુન અમૃત દેહને દફનાવવામાં આવે છે. ઈસુન અમૃત દેહને દફનાવવામાં આવે છે. પ્રભુ ઈસુ અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવ જીવન આપ્યું. ઈસુના મૃતદેહને દફનાવવામાં આવે છે. ઈસુના મૃતદેહને દફનાવવામાં આવે છે. જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં દટાઈને મરી જતો નથી ત્યાં સુધી મમલક પાક થતો નથી. ઘઉંનો દાણો તો મરી ગયો ને હવે દટાઈ પણ ગયો. ઘઉંનો દાણો મરી તો ગયો, હવે દટાઈ પણ ગયો, જેથી મમલક પાક પેદા થાય. મૃત્યુ એનું કશું જ ચાલવાનું નથી. જીવન મૃત્યુ કરતા મહાન છે. પ્રેમ ઘૃણા અને તિરસ્કાર કરતા મહાન છે. જીવનમાં જે તાકાત છે એ મૃત્યુમાં નથી, અને જેનામાં તાકાત નથી એનાથી આપણે ડરવાનું ના હોય. મૃત્યુ તારો ડંખ ક્યાં? હે મૃત્યુ તારો વિજય ક્યાં? મૃત્યુ પામ્યા પછી દફન વિધિ, એને તમે બાળો કે એને તમે દાટો, શું ફેર પડવાનો? શા માટે બધા ઝઘડામાં પડવાનું, દાટવું જોઈએ કે બાળવું જોઈએ? પહેલા અમે દાટતા હતા, હવે બાળીએ છીએ, પછી દાટીએ. અગત્યનું એ છે કે આપણે બધા જ રાખ થઈ જવાના છીએ. આપણે બધા જ રાખ થઈ જવાના છીએ અને આપણો વિશ્વાસ છે કે આ રાખમાંથી ફરી પ્રભુ એક નવું સર્જન કરવાના છે. એ રાખ નકામી નથી, એ માટી નકામી નથી, એમાંથી નવું સર્જન થવાનું છે. આપણે ધીરજ રાખવી પડશે. અને એ ઈસુ તો ત્રીજા જ દિવસે એનું શરીર ઝળહળતું ઉઠે છે. કબર ખુલ્લી ગઈ છે, એ શિલા તૂટી ગઈ છે, અને એ ઈસુનું પુનરુત્થાન, એ ઈસુનું દિવ્ય રૂપ દર્શન મને ને તમને ખાતરી કરાવે છે કે જીવન જીવે છે. જીવન જીવતું રહેવાનું છે, જીવન ક્યારે મરવાનું નથી. જીવન ક્યારે મરતું નથી, જીવન ક્યારે મરવાનું નથી, જીવન હંમેશા જીવતું રહેવાનું છે. અને જો જીવન જીવતું રહેવાનું છે તો આપણે પણ ઈસુની સાથે કહી શકવાના, તું જીવતા મને, હું જીવતો હું છું, મરેલો હું નથી, હું જીવતી હું છું, હું મરેલી હું નથી. અને તું જીવતાને મરેલામાં કેમ શોધે છે? પ્રભુ ઈસુ અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ. હે પ્રભુ ઈસુ અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ.